આ તરફ રાજકોટ અને અમદાવાદ બાદ બિન સચિવાલયની પરીક્ષા મામલે પાટણમાં પણ આજે શાળા કોલેજ બંધનું એલાન જાહેર કરાયું છે. પાસ એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરાયું છે. બંધના કારણે સવારના સેશનની અમુક સ્કૂલો છોડી દેવામાં આવી અને સમગ્ર સ્કૂલ બંધ કરવાના મામલે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તો પાટણમાં પણ જે બંધનું એલાન છે તે બંધનું એલાન છે બિન સચિવાલયની એક્ઝામમાં ગેરરીતિ મામલે. પાટણમાં સ્કૂલ અને કોલેજ પણ બંધ કરવાનું એલાન કર્યું છે અને પાસ એનએસયુઆઈ કોંગ્રેસ આ બંધમાં જોડાયા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં બંધનું એલાન છે. રાજકોટમાં પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં પણ એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કર્યો, પ્રદર્શન કર્યું અને આજે સ્કૂલ અને કોલેજ બંધનું એલાન આપ્યું. તો આ તરફ પાટણમાં પણ, ઉત્તર ગુજરાતમાં પણ બિન સચિવાલય એક્ઝામ ગેરરીતિ સામે જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. સહયોગી અલ્કેશ જોડાશે. અલ્કેશ, વધુ અપડેટ. જી પ્રવીણ, જે રીતે ગાંધીનગરમાં છેલ્લા 72 કલાકથી વિદ્યાર્થીઓ બિન સચિવાલયના મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને તેના સમર્થનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ આવી છે અને પાટણમાં એનએસયુઆઈ તેમજ પાસ કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે સવારે વહેલી સવારે જે સેશનમાં સ્કૂલો ચાલતી હતી એ સ્કૂલોને છોડાઈ છે અને તેઓએ વિરોધ પ્રદર્શિત કરી સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે હવે જોવાનું રહે છે કે ઉપર જે બીજે સેશનમાં સ્કૂલ ચાલુ થાય એક વિધારે પૈકી હાલ જે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે તેને લઈને વાતાવરણ ગરમાયું છે. જી પ્રવીણ, આભાર અલ્કેશ સમગ્ર અપડેટ બદલ.